કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ મંગળવારના દિવસે કહ્યું હતું કે મહેસાણામાં સાક્ષી હુંકાર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહાસભા 6 તારીખે મહેસાણામાં યોજાશે. અત્રે નોંધનીય છે કે ભારે ચર્ચા જગાવનાર દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સામે સમન્સ જારી કરીને 6 તારીખે મહેસાણા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટમાં હાજર થાય તે પહેલા સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોઢવાડિયાએ કહ્યું છે કે વિપુલ ચૌધરીને એનડીબીના ચેરમેન બનાવવાની દરખાસ્ત અમે કરી હતી. અમારી સામે કોઈ જ પુરાવા મળ્યા નથી અને સમન્સ મોકલી દીધું છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ભાવને અને કમલમમાં ભોગ ધરાવે તે જ હોદ્દા પર રહી શકે છે. વિપુલ ચૌધરી ભાવને કહેવામાં ન રહી સાચી વાત કરતા હતા અને આજે જેલમાં છે. મોટી ડેરી દૂધસાગર એને પૂરી કરીને ભારતીય જનતા પાર્ટીને ચરણે એની મલાઈ કેમ ધરાય એના માટેની આ પ્રકૃતિનો એક ભાગ છે. દૂધસાગર ડેરી કે બીજી ડેરીઓ એના ચેરમેન વાઇસ ચેરમેન ડાયરેક્ટર નિમણવાની અધિકાર છે એ માત્ર ને માત્ર એના સભાસદોના છે. કાયદાથી પણ સભાસદોના અધિકાર આપેલા. ભારતીય જનતા પાર્ટી અને એના ભાવ અમને બતાવે કે એના ચેરમેન બનાવવાનો મેન્ડેટ આપનાર તમે કોણ, તમારા બાપ દાદાએ એની અંદર કેટલું પ્રદાન કરેલું છે, તમારી બહેનોએ એની અંદર છાણવા સિંધુ કેટલા કરેલું છે, આજે તમે એનો મેન્ડેટ આપતા થઈ ગયા. માત્ર વિપુલ ચૌધરીનું કારણ એ છે, તપાસ થાય એનો કોઈ વાંધો નથી બાપુ એ કહેવાય, પણ કારણ એટલું છે કે વિપુલ ચૌધરી છે શરણાગતિ નહોતા સ્વીકારતા, ભલે ભાજપમાં હતા પણ એ એના જે સભાસદોને વફાદાર રહેતા હતા ભાવને વફાદાર નહોતા, એટલે એને જેલમાં જવું પડ્યું. સરકારી વકીલની સૂચના કોર્ટનું સમન્સ અમને મળ્યું છે અને કોર્ટમાં બાપુએ કહ્યું એ પ્રમાણે અમે એનો જે જવાબ છે એ જરૂરથી આપે છે. પરંતુ મારે સરકારને અને ગુજરાતની જનતાને જનતા વતી જણાવવાનું છે કે સહકારી પ્રકૃતિ અને સહકારી સંસ્થાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના બાપની મિલકત છે. સહકારી સંસ્થાઓની અંદર આપણા વડવાઓના પરસેવો પણ હું ફરી પાછો ભારતીય જનતા પાર્ટીને ચેતવવા માંગુ છું કે ગુજરાતની સહકારી સંસ્થાઓની માલિકી સભાસદોની છે, ભારતીય જનતા પાર્ટીની કે કમલમની નથી. ભાવને એની અંદર ઇન્ટરફિયર કરવાનો અધિકાર નથી. ભાવના ઇન્ટરફિયરથી ગુજરાતની 75 જેટલી સહકારી સંસ્થાઓ ડૂબી ગઈ અને એ સહકારી સંસ્થા ડૂબાડનારા એક છે, એટલે ઇન્ટરફિયર મહેરબાની કરીને ના કરે, નહીતર ડિસેમ્બર મહિનાની અંદર આજ સભાસદો એનું દૂધ ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી શકે.